પાવી જેતપુર પાસે આવેલા ખાંડિયા અમાદર ગામમાં આપણે છીએ અમે સૂર્યાસ્તનું શૂટિંગ કરી રહ્યા હતા બે છોકરાઓ આવ્યા એમણે કહ્યું કે ભાઈ અમારા ગામમાં પણ ચલો અમારી સમસ્યા સાંભળો તમે રસ્તા પરથી કરી લઈને જતા રહેશો તો અમારા ગામમાં આવીને જુઓ કે શું થઈ રહ્યું છે ગામમાં આવ્યા તો એમની ફરિયાદ જે બાકીના બધા જ ક્ષેત્રમાં વિસ્તારોમાં અમને જોવા મળી યોજનાઓના લાભ નથી મળતા પ્રધાનમંત્રી આવાસ હેઠળ મકાન નથી બનતું શૌચાલય નથી બનતા શૌચાલયના પૈસા કોઈકના ખાતામાં આવ્યા કોણ કરી ગયું કંઈ જ નથી ખબર ક્લુલેસ છે બધા જ એકદમ કોઈને ખબર નથી પડી કે એ યોજનાઓ જે એમના નામે નીકળી હતી એ હજી સુધી પહોંચી કેમ નથી ગામની પરિસ્થિતિ ચોપડાઓ પર અલગ બતાવાય છે તો વાસ્તવિકતામાં કેમ આ તકલીફ આવી રહી છે અને એટલા જ માટે હવે જઈએ એમની પાસે એ જે બતાવી રહ્યા છે એમના ગામની પરિસ્થિતિ એ આપણે જોઈએ

આમાં શું આ રીતે શૌચાલય બનાવે પબ્લિકના આ રીતે બધા પૈસા ઉતાર લીધા બરોબર તો ખરેખર આ તો જાણવા જેવું એમ અચ્છા આ તો અત્યારે આ થયું હવે ગામના લોકો ક્યાં જાય છે જાજરૂ બાથરૂમ નદીમાં ખેતરોમાં જાય ક્યાં જાય નદીમાં ખેતરોમાં અહીંયા નદી છે ખુલ્લામાં 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 જાય કાં તો બીજા કોતરમાં જાય બિલકુલ ખુલ્લામાં જાય છે બધા સ્કૂલ કેવી છે હે સ્કૂલ શાળા સ્કૂલો સારી છે

ભીખાભાઈ રાઠવા અચ્છા ભીખાભાઈ શું કહી રહ્યા છો તમે હું શું કહું છું આવાસો જેને જેને મળી છે એ જે મોટી મોટી પાર્ટીઓ છે એમને આવો છે બિચારા ગરીબો એવા ને એવા લટકે છે ગરીબોને ને હજી સુધી મારે બી બે આવાસ આપવાનું કહ્યું હતું આજ સુધી કોઈ આવાસ મને મળી નથી બે આવાસ કેમ મારા બે છોકરા ખરા ને અલગ છે અલગ રહે છે હા

તો તમને સરકારનું શું લાગે છે ભાજપ કોંગ્રેસ બધાનું કોનું જોર લાગે છે જોર તો કરે કરે આમ વિકાસ આ બધા સહ સહકાર આલિંગ કોઈ કામ બદલવી જોઈએ સરકાર નવી સરકાર આવે એવું કામ કરીએ તો કદાચ આ ઘરે ઘરે થોડું વ્યવસ્થિત રીતે બધું થાય અને જો મોંઘવારીને હિસાબે જઈએ તો થોડુંક આપણું રાહત થાય એવું કરવું જોઈએ તો અચ્છા તો ગમે કોણ છે હવે અમે તો આ વખત તો કેજરીવાલને વોટ આપીશું અચ્છા આમ આદમી પાર્ટી આમ પાર્ટીને આપશું

નથી બોલતા એટલે ખરેખર પરિવર્તન જોઈએ આ વખત એમ આજે રોજગાર માટે અમે ભણેલા ગણેલા આજે પડી રહ્યા ઘરે શું ભણ્યા છો તમે બાર પાસ કરીને પછી કોઈ ને કોઈ ઓપ્શન જ નહીં તો બનવા માટેનો કેમ ગ્રેજ્યુએશન કરી શકતા હતા મોંઘવાડીની હિસાબે બની કઈ રીતે છે કે ઘણી સરકારી કોલેજ નથી આ છે પણ હવે આપણામાં એટલું ઘર મમ્મી પપ્પા એ રીતે બનાવી શકે હોય તો જ્ઞાન હો નહીં ને એટલું બધું કેમ કે શિક્ષણ જ એટલું બધું નબળું છે તો પછી હા અચ્છા એટલે તમને પછી તો અત્યારે શું કરો ધંધે રોજગાર હા અત્યારે ખેતી કામ કરી ખેતી કામ હા આજે બધા યુવાઓમાં પડ્યા છે એમને એમ જ છે બધા બાર પાસ કોલેજ કઈ રે બીએ થેલા બધા અચ્છા બીએ બીકોમ થયેલા છોકરાઓ તો શું કરે છે હવે ખેતી જ કરે બિચારાઓ શું કરે બાબા મજૂરી એ જાય મજૂરી કરવી પડે છે કારણ કે પરિસ્થિતિ અમારી નાજુક છે અત્યારે ખેતીમાં છે ને આવા વરસાદો વધારે થઈ જાય કે વાવાઝોડા આવે ગમે તે એમાં છે ને પાકમાં ઘણું નુકસાન થાય છે તો ખેતીમાં તો કંઈ મળતું જ નહીં મજૂરી કરવી પડે છે અમારે મજ

કે મોટા મોટા કઈ જાય કઈ નોના કઈ કોઈ પૂછતા નહીં તું મત લેવાય એટલે આવે ને અમાર તો આખું સીતા રાશિ નું ખાતું ચાલે એમાં તો એક લાભ ને પછી પચાસ વર્ષ થઈ જાય સરકાર રૂમ કે કશું આવ્યું જ નહીં એમ કોઈ લાભ જ નહીં અચ્છા મોહનસિંહ ભાઈ છે અહીંયા તો આટલા સમયથી કોઈ પણ લાભ નહીં મળ્યો આ તો પચાસ વર્ષથી થી ચૂંટણી ચાલ્યા કરે પણ કશું કોઈ લાભ જ નહીં મળ્યો તો અહીંયા સાંસદ છે ગીતાબેન મોહનસિંહ ભાઈ આ બધાનું કામ સારું નથી કોઈ આવતા નહીં આવતા નહીં

એવું છે પરિસ્થિતિ ગામની અંદર ફરિયાદ કરી તમે ફરિયાદ તો એ છે કે બધું પહેલા બી ફરિયાદ કરી હતી કે આ બધું આવી રીતનું ચાલે છે તો કંઈ સુધારો થાય પણ કંઈ થયું નહીં એવું જ છે આ તમે જોઈ લીધું બધે અમારે ત્યાં પણ એવું હતું અમે પોતે ખર્ચો કરીને કૂવો રેડી કર્યો અને અત્યારે ચાલે છે પોતે દસ હજારનો ખર્ચો કરીને રેડી કર્યો હા શરૂ કર્યું અને અહીંયા બધા નેતાઓ વોટ માંગવા પણ આવતા હશે તો તમને કોનું જોર લાગે છે આ વખતે જો આ પહેલા તો કોંગ્રેસ નું શાસન ચાલ્યું અને હવે બીજેપી ચાલે છે અને તેવું તેવું જ છે કઈ તો ફેર લાગતો નથી ગરીબ તો ગરીબ જ છે તો હવે બદલાવ જોઈએ બદલાવ જરૂર છે અચ્છા એટલે બદલાવમાં કોણ લાવવા માંગો છો ખબર ના પડી મને કેજરીવાલ આમ આદમી કે મેમને કોણે અહીંયા ટ્રાય કર્યા છે એટલે ખબર કે કોઈ કર્યું નથી છોકરાઓ ભાગી રહ્યા છે પરંતુ આ ભાજપ કોંગ્રેસ તો દૂર નો અલગ સવાલ છે ભારતીય જનતા પાર્ટી નું કામ તો મોંઘવારી તમે જુઓ છો ગેસ ના બાટલા અવતારા લાકડા લેવા જંગલમાં આ બાજુ બધે જવું પડે છે સરકાર ગેસના બાટલાની ઘરે ઘરે સુવિધા કરી છે બરાબર છે હવે એક હજાર સિત્તેર રૂપિયા અમારે રોજ પડે છે તો બસો રૂપિયામાં તેલ છ હજાર ની અંદર એક હજાર સિત્તેર નો ગેસ નો બાટલો તેલનો ભાવ છે દોઢસો રૂપિયા તો પછી કેવી રીતે ચાલે એટલે મોંઘવારી બહુ નડે છે અમને લોકોને ગરીબ વર્ગ માટે સંગ્રામસિંહ સગા નહીં થતા ને તમારા કોઈ સગા નથી કારણ કે આ મોંઘવારી મોંઘવારી અમારા જેવા ગરીબ માણસો માટે બહુ મોટો પ્રશ્ન છે બિલકુલ પરિણામો તો ખબર નથી શું આવશે જે આવે એનાથી જેમ પેલા કાકાએ કહ્યું કે ભાજપ કોંગ્રેસે કોઈ ફરક નથી પાડ્યો તો આમ આદમી પાર્ટી પણ શું કરી લેવાની છે એમને ખબર નથી જેને જે ટ્રાય કરવું એ કરી શકે છે અમે એક વાતમાં બહુ જ ક્લિયર છીએ કે આ વિસ્તારને વિકાસની બહુ જ જરૂર છે આ લોકો ઝંખી રહ્યા છે એ વાત અપેક્ષા રહેશે કે એ પૂરી થાય નમસ્કાર